વડોદરા હરણી તળાવમાં બોટ ડૂબી જવાના કારણે બાળકો અને શિક્ષકોના મોત થયા હતા આજે રાજપીપળાના લાલ ટાવર ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રાજપીપળાના લાલ ટાવર ખાતે કેટલાક મુસ્લિમ અને હિન્દુ આગેવાનો ભેગા મળીને અને નાના ભૂલકાઓએ મીણબત્તી સળગાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઉપરાંત જે આ બાબત માટે દોષિત છે તેઓને સખત સજા થાય તેવી પણ તેઓએ માંગ કરી છે જે હરણી વડોદરા ખાતે જે હરણી મોટના તળાવમાં જે બોટ ડૂબી જવાની એક હૃદયદ્રાવક દુર્ઘટના બની એમાં જે કંઈ બાળકો અને શિક્ષકગણ જે એની અંદર મૃત્યુ પામ્યા છે પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ આપણે પ્રાર્થના કરીએ છીએ અને સિંધીવાડ મુસલમાન યુવા અગ્રણીઓ દ્વારા આ એક નાના ભૂલકાઓ અને બધાને ભેગા મળી અને સામાજિક કાર્યકરો સાથે એક આ લાલ ટાવર વિસ્તારમાં આ બાળકોને અને મરણ જનાર દરેકને શ્રદ્ધાંજલિ આપવાનો એક નાનકડો કાર્યક્રમ કર્યો છે એ અર્થે અહીંયા આપણે ભેગા થયા છે સૌથી પહેલાં તો વડોદરાની અંદર જે અઢાર જાન્યુઆરી જે ગમખાડ દુર્ઘટના ઘટી જેમાં તેર બાળકોના મૃત્યુ થયા બે શિક્ષિકાઓના મૃત્યુ થયા એક વાલી તરીકે સૌથી પહેલાં તો એમને હું અશ્રુપીની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું કારણ કે જે પ્રકારના દ્રશ્યો સોશિયલ મીડિયા પર અને ટીવી પર આવી રહ્યા હતા કે એ જે બાળકો સ્કૂલે ગયા હતા અને પરત તેમના ઘરે નથી આવી શક્યા અને એમના વાલીઓ એમને શોધવા માટે જે કલ્પાંત કરી રહ્યા હતા અને તળાવની આસપાસ પોતાના બાળકોને શોધવા માટે હોસ્પિટલમાં તે કોઈ દોડદોડી કરી રહ્યા હતા તે પ્રકારના દ્રશ્યો જોઈને જે પણ સામાન્ય માણસ જે જે પોતાનું જેના અંદર માન્ય જે લાગણીઓ ધરાવે છે એ તમામ આખું ગુજરાત હચમચી ઉઠ્યું અને આ ઘટનાના ઘણા ગંભીર પ્રત્યાઘાત પડે એવું લાગે છે કારણ કે જે લોકો એ બાળકો પોતાના ગુમાયા છે તેઓને મળવાના નથી આ જે ઘટના થઈ છે એની પાછળના કારણોની વાત કરીએ તો એમાં બહુ મોટી લિસ્ટ છે એમાં કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી આખી સંસ્થા જવાબદાર નથી પરંતુ આખી સરકારના આખું તંત્ર જવાબદાર છે કારણ કે બે હજાર સોળથી આ બોટિંગ ચાલતું હતું એમાં સુરક્ષાના સાધનોનો અભાવ હતો અને એની ફરિયાદો પણ ઉઠી હતી પરંતુ એનું યોગ્ય સ્તરે નિરાકરણ ન થયું અને પરિણામે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે સરકારને તંત્રને અપીલ છે અને જે લોકો આ ભ્રષ્ટાચારમાં સામેલ છે અને જેના કારણે આ તેર બાળકોના બે શિક્ષિકાઓના મૃત્યુ થયા છે એ તમામને જલ્દીથી સજા મળે અને કાયદારૂપ એક દાખલરૂપ સજા થાય એમને જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન ઘટે કારણ કે મોરબીમાં પણ જે થયું છે એના પછી પણ હજુ સુધી એના કોઈ પરિણામ નથી દેખાય છે એવી રીતે કે સરકારે જેઓને આરોપી બનાવવાના હતા એમને ફરિયાદી બનાવ્યા છે એવું પણ જાણવા મળી રહ્યું છે સમાચાર માધ્યમોથી તો આજે સમગ્ર રાજપીપળા અને મુસ્લિમ સમાજ વતી હું બા બાળકોને અને જે મરણ જનાર છે શિક્ષિકાઓ છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને દોષિતોને કડકમાં કડક સજા થાય એવી માગણી કરી છે